નમસ્કાર દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં હું મનીષા આહીર આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે રામકથાને લઈને. જી હા, માતૃભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અને સરહદ પર દેશની રક્ષા કરતા દેશના સૈનિકોના લાભાર્થી સુરત ખાતે મોરારી બાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. બહુ જ વિશાળ અને મોટા ફલક પર આ રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. જી હા, મારુતિ વીર જવાન ટ્રસ્ટના ઉપક્રમે આ કથા સાકાર થવાની છે. 2 ડિસેમ્બરે યોજાનારી આ કથાને લગતી સંપૂર્ણ તડામાર તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ દેવાયો છે. આ કથાના મુખ્ય આયોજક કહો કે દાતા કહો તે છે નનુભાઈ સાવલિયા, અને ઉપરાંત આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે કેશુભાઈ ગોટી, જે આજના આપણા આ કાર્યક્રમમાં આપણા મહેમાન બન્યા છે. તો નનુભાઈ અને કેશુભાઈ, આજના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ કથા 2 ડિસેમ્બરે સુરતના આંગણે શરૂ થવા જઈ રહી છે. મોરારી બાપુ આ શબ્દ, મોરારી બાપુના શબ્દોમાં આ કથાનો લાભ સુરતવાસીઓને મળવા જઈ રહ્યો છે. ત્યારે આ કથાનો જો મુખ્ય હેતુ તમને કહું તો તે છે દેશના શહીદોના પરિવારોને આર્થિક સહાય અને હૂફ આપવા માટે આ કથાનું આયોજન કરાયું છે. અને આ વિશાળ ફલક પર આ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે સૌથી પહેલા જો સવાલ આવે તો એ નનુભાઈને પૂછવાનું મન થાય કે નનુભાઈ, એટલું વિશાળ ફલક પર તમે આ જ્યારે કથાનું આયોજન કરવા જઈ રહ્યા છો ત્યારે આ વિચાર તમને કઈ રીતે આવ્યો? નમસ્કાર શ્રોતા મિત્રો. પહેલા તો સૌ શ્રોતા મિત્રોને હું કથામાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપું છું. સાથે પ્રસાદ પણ લેવા માટે મારી એક નમ્ર અપીલ છે. આ વિચાર તો મને આજથી ને 20 વર્ષ પહેલાં કાશ્મીરના પ્રવાસે હું ગયેલો, અને ત્યાં અમે એક ઊંચાઈ ઉપર ગયા ત્યારે 2 સૈનિક સુરક્ષામાં ખડે પગે ઊભા હતા. તો એણે સ્માઇલ આપી અને અમે બાજુમાં જોયું તો અમને પૂછ્યું કે ભાઈ તમે ગુજરાતી છો, અને પછી અમે એનું થોડું જાણ્યું તો અમને એમ થયું કે ભગવાન આપણને 2 પૈસા આપે તો આના માટે કંઈક કરવું જોઈએ. અને આ જ મોટા મોટી એક દેશ સેવા છે, ત્યારથી એક મારી નેમ હતી અને ઈશ્વરે મને થોડીક આમાં શક્તિ આપી અને આ કાર્ય કરવાની મને પ્રેરણા મળી અને આ કાર્ય કરી રહ્યા છે. નનુભાઈ, તમને આ ત્યાં તમે ગયા અને તમને સૈનિકોને જોઈને આ વિચાર આવ્યો, પણ આ વિચારને તમે સાકાર કઈ રીતે કર્યો એટલા મોટા ફલક પર? આપણે કારગિલ વોર થઈ ત્યારે ડાયમંડના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો, એણે એક દેવસીભાઈ ભડિયાદરાના કારખાનામાં નક્કી કર્યું કે અમારે આ સૈનિકો માટે કંઈક કરવું. એટલે એણે શેઠને રજૂઆત કરી કે ભાઈ અમે એક આવો નક્કી કર્યું છે કે અમારી પાસે થોડીક રકમ થાય તો તમે હું શેઠ સહયોગ આપો. તો ત્યારે દેવસીભાઈ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હોવા નાતે એને વિચાર ગમ્યો અને એણે એમ કીધું કે ભાઈ આ વાત હું એસોસિએશનમાં લઈ જાઉં. અને હવ મિત્રો જોડાણા, અને ત્યારે આજથીને 18 વર્ષ પહેલાં એવું ફંડ એકત્ર થયું અને એના માધ્યમથી આજ સુધી કારગિલ વિજયના દિવસે એક દિવસ ગુજરાતમાં શહીદ થતા શહીદોને અહીં એક દિવસ બોલાવી, એને મહેમાન તરીકે બોલાવી, માનપાન સન્માન સાથે લાવી અને એને થોડી રાશિ આપી અને આ 18 વર્ષથી એવી રીતે કાર્ય કરી રહ્યા છે. અને એ કાર્ય એમાં ક્યારેય નવું ફંડ ઉઘરાવવું પડતું, નવું ફંડ માંગવું નથી પડતું, સામેથી આવી જાય છે. અને એ ટ્રસ્ટમાં કોઈ ખરસ ખાતું જ નથી. એટલે મને એમ થયું કે આ કાર્ય કરવામાં થોડુંક મોટા પાયે કે આવી રીતે કંઈક કાર્ય કરીએ તો આમાં દેશ લેવલે આપણે કામ કરી શકીએ. કેશુભાઈ, તમને હું પૂછીશ કે આ કથાનો જો મેઇન આયોજન ને મુખ્ય હેતુ હોય તો તેમાં એકત્ર થનાર દાન જે શહીદોના પરિવારો માટે વપરાશે, તો એ માટે કઈ રીતનું આયોજન છે? કઈ રીતે શહીદોના પરિવાર સુધી આ દાન પહોંચાડવામાં આવશે? પહેલા તો નનુભાઈ સાવલિયાને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ આવું પવિત્ર કામ સુરતને આંગણે લાવ્યા, એટલે એમને લાખ લાખ વંદન. ખાસ કઈ રીતે ફંડ થશે અને કઈ રીતે એનો યુઝ થશે, તો આ જ્યારે બાપુએ 5મા મહિનામાં ડેટ આપી કે ભાઈ 12મા મહિનાની 2 થી 10 તારીખ હું આપું છું, ત્યારથી નક્કી કરીને એક ટ્રસ્ટની સ્થાપના કરી. એ ટ્રસ્ટનું નામ રાખ્યું મારુતિ વીર જવાન ટ્રસ્ટ. એ ટ્રસ્ટનું નામ મારુતિ વીરી મોરારી બાપુએ જ આપ્યું છે. અને એમાં એ ટ્રસ્ટમાં નનુભાઈ સાવલિયા પ્રમુખ છે, ગોવિંદભાઈ ધોળકિયા SRK ડાયમંડ એ ટ્રસ્ટી છે, પદ્મશ્રી મથુરભાઈ સવાણી એ પણ ટ્રસ્ટી છે, SK ડાયમંડના સૌજીભાઈ ધોળકિયા ટ્રસ્ટી છે, કાનજીભાઈ વાલાવા ટ્રસ્ટી છે, ધર્મંદન ડાયમંડના લાલજીભાઈ, આવા અનેક ટ્રસ્ટીઓ છે.
આ ટ્રસ્ટ રજીસ્ટર થઈ ગયું છે, એટીજી બે દિવસમાં આવી જવાનું છે. આ ટ્રસ્ટને નીચે ફંડ એકત્રિત કરવાનું નક્કી કરેલ છે. વિશેષ કઈ રીતે? તો આનું વાતાવરણ એ બન્યું કે જેવી રીતે કારગિલ યુદ્ધ વખતે ડાયમંડની ફેક્ટરીના જે વર્કરો છે એ તૈયાર થઈ, આ વખતે પણ અત્યાર સુધીમાં 200 કારખાના એવા લખાઈ ગયા છે કે જે કોઈ એક કોઈ વર્કર એક દિવસથી 15 દિવસ મહિના સુધીના કામ આ ફંડમાં આપવા તૈયાર થયા છે. એવી રીતે 200 કારખાના અત્યારે જોડાઈ ગયા છે. બીજી રીતે કહું તો કોઈએ પોતાનો ચાંદલાના પૈસા એવી આપ્યા છે, કોઈએ મામેરાના આપ્યા છે, કોઈએ પોતાની સંગીત સંધ્યા બંધ રાખીને એ આપ્યા છે. એક બે બહેનો એ તો પોતે એક દિવસનો જે ઓલા હું તમારી ભાષામાં જે ચોરે સાડીના કામ ઘરે કરે એ કામના પૈસા તે ત્યાં જમા સ્થળ પર કરાવી ગયા છે. આવા અનેક નાના મોટા ખૂબ લોકો રોજે રોજ રોજે રોજ પૈસા અને 25 લાખ રૂપિયાના એક ટ્રસ્ટી, આવા 101 ટ્રસ્ટી અત્યાર સુધીમાં થઈ ગયા છે અને કુલ મિલાવીને અત્યાર સુધીમાં 75 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત થઈ ગયું છે. અને આ ટ્રસ્ટનો 200 કરોડથી ઉપર ફંડ એકત્રિત કરવાની લક્ષ્ય છે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને ટ્રસ્ટ છે કે 200 કરોડથી ઉપર આમાં ફંડ થશે. અને એ ફંડ કઈ રીતે વાપરવું તો એ રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરાવવાનું રહેશે અને દર વર્ષે એમાંથી જે ઇન્ટરેસ્ટ આવે એ સારા હિન્દુસ્તાનમાં આપણે આશા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે શહીદ ન થાય, પણ સંજોગો વસાત શહીદ થાય તો એમાંથી પણ કોની સ્થિતિ નાજુક છે એ પણ એનાલિસિસ રિસર્ચ કરી અને એમને હૂંફ આપવામાં આવશે. આવી હૂંફ આપવામાં આવશે, હું વિવેકભરો શબ્દ વાપરું છું કે જે દેશના સરહદે જે રક્ષા કરતા હોય એને મદદ શબ્દ વાપરો એ વ્યાજબી નથી. એટલે એક પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે અને હૂંફ આપવામાં આવશે. કેશુભાઈ, તમે જેમ વાત કરી કે દેશના શહીદોના પરિવારો માટે આ જે દાન છે એ વપરાશે, પણ એમાં ગુજરાત જ હશે કે દેશભરના અને એટલી કોઈ સંખ્યા આવી છે તમારી પાસે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં 19 રાજ્યના, અત્યારે આપણે જ્યાં 2 તારીખથી 10 તારીખ સુધીમાં 19 રાજ્યના શહીદ પરિવાર આપણે ત્યાં કન્ફર્મ થઈ ગયા છે, આવવાના છે. અને એ 19એ 19ને ચેક આપવાના છે. કુલે આપણી નેમ છે 33 રાજ્યો છે, એ 33એ રાજ્યોમાંથી શહીદ પરિવાર શહીદ સૈનિકોના પરિવાર લાવવાની આપણી અત્યારે ટ્રાય ચાલુ છે. એમાં 19 રાજ્યોના કન્ફર્મ થઈ ગયા છે અને રોજે એને ક્રમવાઇઝ રોજે ચેક આપવામાં આવશે. આપણે ક્રમવાઇઝ બોલાવ્યા છે, કોઈને 2 તારીખે તો કોઈને 3, કોઈને 4, એ રીતે 2 થી 10 સુધી ક્રમવાઇઝ બોલાવ્યા છે. એ રીતે રોજે જે ક્રમ 2 થી 3 2 થી 3 એમ રોજે ચેક આપવામાં આવશે. અને રોજે આપણે જળસેના, થળસેના અને વાયુસેના આ ત્રણેયમાંથી ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા છે. એમાંથી ઘણા ખરા કન્ફર્મ થયા છે, એમને 2 થી 3 એક દિવસમાં રહી શકે છે, એનું પણ માન સાથે સન્માન કરવામાં આવશે. અને એમને એ પોતાના વિચારો બાપુ આવી જશે જ્યારે વ્યાસપીઠ ઉપર, પછી એ પોતાના વિચારો પણ રાખશે અને અમુક અહીં આવી શક્યા ન હોય એની ક્લિપ કે શું કે તમારી ભાષામાં બેન, વિડીયો ક્લિપ આ વિડીયો ક્લિપ પણ બતાવવામાં આવશે. આ એક આયોજન છે સવિશેષ કે જે આપણે પોથી યાત્રા નીકળવાની છે. એ પોથી યાત્રા અત્યાર સુધી સંતો મહંતો એની જ નીકળે છે, પણ આમાં શૌર્યચક્ર, મહાવીર ચક્ર અને પરમવીર ચક્ર આ સાથે શહીદ પરિવાર આ અલગ અલગ બગીઓમાં અને હાથી પાછળ ઘોડા, એની પાછળ બુલેટ અને એની પાછળ બગીઓ માન સન્માન સાથે અને રાષ્ટ્રધ્વજ સાથે આ રેલી સોરી આ પોથી યાત્રા નીકળશે 2 તારીખ બપોરે 1 વાગે એ યોગી ચોક સરથાણા જગત નાખેથી નીકળે અને કથા સ્થળે આવશે. તો દર્શક મિત્રો, જે રીતે કેશુભાઈ માહિતી આપી રહ્યા છે કે આ જે કથાનો ઉદ્દેશ છે તે ગુજરાત પૂરતો નહીં પરંતુ દેશભરના શહીદ પરિવારોને મદદ માટે આ સુંદર મજાનું આયોજન થવા જઈ રહ્યું છે અને માહિતી પણ એમણે ખૂબ સરસ આપી. નંદભાઈ, અહીં સવાલ એ કરીશ કે જ્યારે આ સૈનિકોના લાભાર્થી જ્યારે આ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને તમને જે વિચાર આપો અને તમે એને સાકાર પણ કરો, પરંતુ જો આપણે વાત કરીએ તો મંડપ, ટેસ્ટ કાર્ડ બધું જ આર્મી રંગમાં રંગી દેવાયું છે, તો આ ખ્યાલ પણ કઈ રીતે આવ્યો? આપણા સીમાડાનું રક્ષણ કરતા આપણા વીર જવાનો તમામ પ્રકારના મોહ શોખને ઘર બહાર છોડી અને દેશ માટે ખપી જાય છે,
તો એના માટેનો કાર્યક્રમ કરવો હોય તો એની થીમ માથે કરવો મને વધારે અમને વધારે ટ્રસ્ટને બહેતર લાગ્યો કે જેથી કરીને એક આ સમાજમાં મેસેજ જાય અને એના માટેના નવા વૈચારિક બીજ રોપાય એટલે આ થીમમાં પહેલેથી શરૂઆતથી આ થીમ માથે કાર્યક્રમ કરવાની અમને પ્રેરણા મળી. નનુભાઈ બીજી વાત કરું તો આ કથાનો ઐતિહાસિક એક સંદેશ કહો, કેમ કે કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ છે, તો એનો મેસેજ લોકો સુધી પહોંચે, શહેરવાસીઓ સુધી પહોંચે એ માટેની શું વ્યવસ્થા કરાઈ છે? આ કથા ઐતિહાસિક એટલા માટે છે કે આવું કાર્ય લગભગ દેશમાં પ્રથમ છે અને એ જેટલી વધારે વધારે એ પબ્લિસિટી થાય, જેટલી વધારે સંખ્યામાં એટલા માઇન્ડ વધારે બને એટલી એને પ્રેમ ને હું વધારે મળશે. ખરેખર એને પ્રેમ અને હૂંફની જરૂર છે. તો આપણે મીડિયા દ્વારા કે ટીવીના માધ્યમથી કે પ્રિન્ટ મીડિયામાં તો આપણે 5500 બેનર માર્યા છે, 100 જેટલા ગેટ માર્યા છે. ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં લગભગ કોઈ ગામ એવું નથી કે જ્યાં રામકથાના બેનર ન લાગ્યા હોય, જેથી કરીને આપણે આ રાષ્ટ્રીય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આ એક સમાજનો, એક ગામનો કે એક પરિવારનો કાર્યક્રમ નહીં પણ પૂરા રાષ્ટ્રનો છે. તો રાષ્ટ્રને પ્રસાદી રૂપે વહેંચવો હોય તો મીડિયામાં કે કોઈ બેનરથી કે તમે સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમ કરવો અમને જરૂરી લાગ્યો અને અમે આ કાર્ય આવી રીતે કરી રહ્યા છીએ. બીજું કેશુભાઈ, હું એ પૂછીશ કે જ્યારે એટલા વિશાળ ફલક પર આ કથા થવા જઈ રહી છે અને ઐતિહાસિક પ્રથમ કથા કહી શકાય, ત્યારે આ કથાની અંદર કેટલી સંખ્યામાં લોકો આવવાની શક્યતા છે? હવે પહેલા ફરી એક વખત નનુભાઈને ધન્યવાદ આપીએ, કારણ કે આ કથાનો 10 કરોડ રૂપિયાનો ખર્ચ છે એમને એ સ્પોન્સર છે. તદઉપરાંત આ ટ્રસ્ટની અંદર 5 કરોડ રૂપિયા પ્લસ એ ફંડમાં આપવાના છે, એટલે 15 કરોડ રૂપિયા જેવી માતપર રકમ જે આ દેશના હિતમાં અને દેશના સંરક્ષણ માટે આપી રહ્યા છે, એટલે આને ફરી ધન્યવાદ. હવે કથાની વાત કરીએ તો કુલે પાર્કિંગ સાથે રસોડું પાર્કિંગ ને કથા સ્થળ આ બધાની સાથે 2500 એકર જમીન એકત્ર કરવામાં આવી છે. 28 પાર્કિંગો છે કે જે દિશામાંથી વાહન આવે એ જ દિશામાં એને પાર્કિંગ મળી જાય. 28 પાર્કિંગો આમાં કરવામાં આવ્યા છે અને અમારો અંદાજ છે કે રોજે 1,00,000થી ઉપર લોકો કથામાં હાજરી આપશે અને પ્રસાદ લેશે અને વ્યવસ્થા પણ પરફેક્ટ કરી છે. અને સ્વયંસેવકો અત્યારે અમારી પાસે 3,000થી 4,000 સ્વયંસેવકો સ્પેરમાં છે કે અમને સેવા આપો, અમને સેવા આપો. એનું કારણ છે કે નનુભાઈની ભાવના, મોરારી બાપુના આશીર્વાદ અને ખાસ કરીને સુરતની જનતાનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, એ આનાથી બીજું પ્રૂફ શું હોઈ શકે. અને આ રાષ્ટ્ર પ્રેમ છે એ આ બીજી તારીખથી શરૂ થનારી કથામાં જોવા મળશે. દર્શક મિત્રો, બીજું નનુભાઈ એ પૂછિત કે મોરારી બાપુની કથા હોય છે ત્યારે મોટા ભાગના શ્રોતાઓ બહાર ગામથી પણ આવતા હોય છે, તો એમના માટે રહેવાની, જમવાની ને એ પ્રકારની બેસવાની કઈ રીતની વ્યવસ્થા કરાઈ છે? જે બહારથી મહેમાનો આવવાના છે, લગભગ 1,000 મહેમાન આવવાના છે, એના માટે આપણે પૂરી ઉતારાની વ્યવસ્થા કરી છે. એના માટેના 600 ફ્લેટ અને 2,000 જગ્યાએ બીજી જગ્યાએ પણ આ ઉતારાની જગ્યા છે, અમુક હોટલ પણ રાખી છે અને બધા માટે ઉતારાની પૂરેપૂરી વ્યવસ્થા છે. અને જમવાનું તો સવારના નાસ્તા, બપોરનું અને સાંજનું પણ ત્રણેય ટાઈમનું રસોડું ચાલુ છે. દરેક માટે રસોડું તો છે પણ સવારનું મહેમાન માટે અને સ્વયંસેવકો માટે સાંજનું પણ રસોડું છે. અને આવી રીતે બધી બેઠકની પણ વ્યવસ્થા છે, કક્ષ બનાવેલા છે અને કક્ષના નામ પણ આર્મી થીમથી આપેલા છે કે જે વિનર હોય કે ભાઈ આપણે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર જેવા એવોર્ડ વિજેતા હોય એના નામથી જ આપણે એના કક્ષના નામ પણ રાખેલા છે. એટલે આ શ્રોતા અને આવનારને એવું થાય કે અમે સૈનિકોને રૂબરૂ મળી રહ્યા છે, દેશના સૈનિકોને. કેશુભાઈ, બીજું કે જે નનુભાઈ વાત કરી કે જમવાની રહેવાની બધી જ વ્યવસ્થા કરાઈ છે, પણ શ્રોતાઓ માટે સ્થળ પર જમવાની કોઈ વ્યવસ્થા કરાઈ છે? શ્રોતાઓ માટે તે આજે 1,00,000 માણસનું અમારું ટાર્ગેટ છે, શ્રોતાઓ માટે જ તે કે ભાઈ. અને પાછું તમને કહી દઉં, જે કોઈ ત્યાં સામાન્ય માણસ આવે કે ધીરુભાઈ, મુકેશભાઈ અંબાણી આવ્યો હોય, તો બધા જ માટે એક જ મેનુ છે અને એક જ વ્યવસ્થા છે. આ કથાની આ એક વિશેષતા છે, કારણ કે આ કથા છે એ સામાન્ય કથા નથી, રાષ્ટ્ર કથા છે. એટલે અહીંયા કોઈ પણ માણસને સરખું માન સન્માન અને ન્યાય મળવાનો છે. એનું કારણ છે કે રાષ્ટ્રીય કથા કરતા હોય ને એમાં વારો તારો એ વ્યાજબી નથી, કારણ કે એક આ સેવા ભાવથી કથા થવા જઈ રહી છે, એક રાષ્ટ્રભાવથી કથા થવા જઈ રહી છે અને
વીર જવાન શહીદોના પરિવારને હૂંફ આપવા માટે આ કથા થઈ રહી છે. એટલે ત્યાં એ કથાની અંદર કોઈ નાનો નથી, મોટો નથી, ને જે કોઈ આવે, અબાલ વૃદ્ધ, ભાઈ બહેન, કોઈ પણ, એ બધા જ માટે પ્રસાદની વ્યવસ્થા કથામાં સંપૂર્ણપણે કોઈ અવ્યવસ્થા ન થાય એ રીતે કરવામાં આવી છે. એ તો સાચી વાત છે, કેમ કે મોરારી બાપુની જ્યારે કથા હોય છે ત્યારે રામ કથા નથી હોતી, તે સત્ય પ્રેમ કરુણાને સાકારિત કરનારી કથા હોય છે, અને ત્યાં ધર્મ સંપ્રદાય કે જાતિ માટે કોઈ ભેદ નથી હોતા, પરંતુ આ કથા હોય છે માનવ જાત માટે. એટલા માટે જ્યારે મોરારી બાપુ જ્યારે સુરતના આંગણે આવી રહ્યા છે, અને મોરારી બાપુ જ્યારે આ રાષ્ટ્રીય ભાવનાને લગતી કથા કરવાના છે, અને આ 9 દિવસનો લાહો સુરત વાસીઓને મળવા જઈ રહ્યો છે, અને આ લાહો જો મળવા જઈ રહ્યો છે તો એ નનુભાઈ સાવલિયા છે, કેશોભાઈ ગોટી અને વીર જવાન ટ્રસ્ટ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓની જહેમત છે, જેમાં સૌથી મોટો શ્રેય જાય છે નનુભાઈ સાવલિયાના ખાતે. નનુભાઈ, એટલા વિશાળ ફલકમાં અને સુરતના આંગણે જે કર્ણભૂમિ કહેવાય છે, આ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સુરક્ષાને લઈને શું વ્યવસ્થા કરાઈ છે? સુરક્ષામાં અમારી પાસે 5000 સ્વયંસેવકો છે, એમાં પાર્કિંગમાં પણ 2000 સ્વયંસેવકો રાતને દિવસ ખડે પગે ઊભા રહેવાના છે. અમને પ્રશાસને પણ પૂરો સહયોગ કર્યો છે, સીપી સાહેબ પોતે આવી અને બધું સ્થળ નિરીક્ષણ કરી ગયા છે, અને એની પણ કડક સૂચના અને ડિસિપ્લિનથી અમને ફૂલ સહયોગ મળ્યો છે. અમારે ત્યાં પાર્કિંગની એટલી બધી સુટેબલ વ્યવસ્થા છે, પછી અમારે ત્યાં ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ સાથેની ડૉક્ટરની ટીમ સતત છે, કોર્પોરેશન પાસેથી આપણે ફાયર ફાઇટર કે બચાવ કામગીરીના સાધનો પણ માંગેલા છે, ત્યાં સ્થળ માથે આરોગ્ય પછી બાગાયતી ખાતું આ તમામનો પ્રશાસનનો પૂરેપૂરો સહયોગ અમને મળેલો છે. કેશુભાઈ, આના માટે હું તમને થોડું વિસ્તૃતમાં પૂછી કે જો આરોગ્ય સુરક્ષા અને જે બધી વ્યવસ્થા કરી છે એ થોડી તમે વિસ્તૃતમાં અમારા દર્શકોને માહિતી આપજો, કઈ રીતની વ્યવસ્થા કરાય છે આરોગ્ય અને સુરક્ષાને લઈને? સુરક્ષાની દ્રષ્ટિએ અમે કમિશનર સાહેબને જણાવ્યું છે કે 1,00,000 માણસ રોજે આ કથામાં થવાનું છે. બીજું ગણીએ તો ભાઈ વરાસા વિસ્તાર છે, અને જે વિસ્તારમાં કથા થઈ રહી છે એટલે જ્યારે કથામાં જ્યારે શ્રોતાઓ આવે અને જ્યારે કથા છૂટે ત્યારે, તો એના માટે કમિશનર સાહેબે જે કંઈ પોલીસની ફોજની ટ્રાફિક પોલીસ હોય કે જે કંઈ એ સંપૂર્ણ તૈયારી બતાવી છે કે દરેક પોઈન્ટ ઉપર મારી પોલીસ રહેશે એવો એમણે ખાતરી આપી છે. અને આરોગ્યની દ્રષ્ટિએ જે વાત કરી કે ભાઈ ડાયમંડ હોસ્પિટલ પોતાની એમ્બ્યુલન્સ સાથે ડૉક્ટરના સ્ટાફ સાથે રહેશે, અને બીજો અમને એ પણ વિકલ્પ છે કે જો જરૂરિયાત દેખાય તો કિરણ હોસ્પિટલ તરફથી પણ સંપૂર્ણ સહકાર મળવાનો છે, જે ડૉક્ટરો જેટલી એમ્બ્યુલન્સ જોઈએ એ બધું ત્યાંથી, અને ફાયર બ્રિગેડમાં પણ અમે રિક્વેસ્ટની અરજી મૂકી છે એટલે ફાયર બ્રિગેડના સાધનો પણ ત્યાં ઉપસ્થિત રહેશે કે અનાયાસે કોઈ બનાવ બન્યો તો એ પળવારની અંદર એનું નિરાકરણ આવી જાય. આ બધી જ રીતે બધું જ વિચાર્યું છે, અને સુરત સિટીના નાગરિકો ત્યાર પછી જે કોઈ અધિકારીઓ બધા તનથી જે કંઈ પોતાની તન મન ધનથી વાતથી જે કંઈ થાય સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી બતાવી, એટલે આરોગ્ય કે સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણ સલામત આ કથા છે એવું અમે સમજીએ છીએ. કેશુભાઈ, જ્યારે આ કથાનો હેતુ જેટલો સરસ હોય કે દેશના શહીદોના પરિવાર માટે એમાં એકત્ર થનારું દાન વપરાશે, તો આ કથામાં કેટલી આશા છે કે દાન એકત્ર થશે? આ કથામાં મેં તમને કીધું એમ કે ભાઈ 25-25 લાખના એક ટ્રસ્ટી બનાવવાનું નક્કી કર્યું છે, તો 100 ટ્રસ્ટી બની ગયા છે. બાકી મેં તમને ગણાવ્યું ભાઈ નનુભાઈના 5 કરોડ રૂપિયા, 5 કરોડ બાદશાહભાઈ આપવાના, લવજીભાઈ બાદશાહ એમણે વળગર માગે જાહેરાત કરી છે, 1 કરોડ રૂપિયા યુરો ફૂડવાળા મનહરભાઈ સાસપરા આપવાના, એવી રીતે કોઈ 51 લાખ, કોઈ 40 લાખ, 11-11 લાખ વાળા ઘણા છે, 5 લાખ વાળા ઘણા છે, 1.25 લાખ વાળા ઘણા છે, સામાન્ય માણસ 1100 રૂપિયા આપી શકે છે, અને ત્યાં કોઈ 1,00,000, 1,51,000 આવી રીતે અત્યારે અમારી પાસે બેન 75 કરોડનું ભંડોળ હાલ થઈ ગયું છે, અને અમારું લક્ષ 200ની બહાર જવાનું છે, 200 કરોડની બહાર આ ભંડોળ થાય એવા લક્ષથી આ કથાનું આયોજન કરેલ છે. અને ટ્રસ્ટીગણને તેમજ સંપૂર્ણ વિશ્વાસ છે સુરતની અને રાજ્યની અને દેશની જનતા ઉપર કે આ લક્ષ્ય છે એ ભરાઈ જશે, અને અમારા હિસાબે લક્ષ્ય કરતા પણ વધારે રકમ થશે એવી અમારી ધારણા છે. કેશુભાઈ, જ્યારે 75 કરોડ જેટલું અત્યાર સુધીમાં જે રાશિ ભેગી થઈ છે અને 200 કરોડ સુધીનો તમને આશા છે, તો
પ્રથમ કેટલી રાશિ આપવાનું નક્કી કરાયું છે શહીદોના પરિવારોને? હવે એની રીતે કે જે કોઈ રાશિ છે એક દિવસે કોઈ લખાવી તરત આવી નહીં જવાય, પણ જે કંઈ રાશિ આવે એ રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરાવવાનું નક્કી કર્યું છે. અને એનું જે ઇન્ટરેસ્ટ આવે એ આપણને અગાઉ ખ્યાલ તો આવે કે આ વર્ષનું કેટલું ઇન્ટરેસ્ટ આવ્યું. એને હિસાબે 33 રાજ્યોમાં મેં આગળ કીધું એમ કે શહીદ ન થાય ભગવાનને પ્રાર્થના કરીએ, પણ શહીદ થયા તો એમાં કોની પરિસ્થિતિ વધારે નાજુક છે એનું એનાલિસિસ કરી અને જેને હૂંફ અને જેને કહેવાય કે હૂંફ ને મદદ કીધી નહીં, હૂંફ અને આપવી પડશે કે આર્થિક સહાય આપવાની જરૂર છે, એનું એક ટીમ બનાવવાનું નક્કી કર્યું છે ટ્રસ્ટે. કે 10 જણાની ટીમ હશે, એ 33 રાજ્યોમાં રિસર્ચ કરશે અને કોને વધારે તકલીફ છે એ ગોતી અને એ નક્કી કરી અને એ જે વ્યાજ ઇન્ટરેસ્ટ આવશે એ ઇન્ટરેસ્ટનું સમજો કે ભાઈ 50 આવ્યા અને 10 કરોડનું ઇન્ટરેસ્ટ આવ્યું, 5 કરોડ તો ભાંગાકાર કરી 50 અને જે કંઈ ભાગે આવતા હશે એ રીતે આપવામાં આવશે. પછી તો એ ટાઈમ નક્કી કરે કે ભાઈ કોઈ શહીદ થયા અને 5 બાળકો છે અને પરિસ્થિતિ નાજુક છે, કોઈ શહીદ થયા ને 1 જ બાળક છે તો એમાં પણ વિભાગ કોઈને વધુ ને ઓછા પોસિબલ છે, કારણ કે પરિસ્થિતિને આધીન નિર્ણય લેવાનો એવું વિચાર્યું છે ટ્રસ્ટ. ઐતિહાસિક કથા જ્યારે સુરતના આંગણે થવા જઈ રહી છે અને રાષ્ટ્રીય પ્રેમ સાથે આ રાષ્ટ્રીય પ્રેમ ભરી કથાનું જ્યારે આયોજન થવા જઈ રહ્યું છે, 2 ડિસેમ્બરથી આ કથા સુરતના આંગણે થઈ રહી છે અને સુરત એક કર્ણભૂમિ કહેવાય છે, એટલા માટે સુરતે અનેક ભામાશા અને કર્ણને જન્મ આપ્યો છે અને તેમાંથી આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે નનુભાઈ સાવલિયા અને કેશવભાઈ ગોટી. નનુભાઈ, આ કથા 2 તારીખે શરૂ થઈ રહી છે અને 9 તારીખે આપણી વિધાનસભાની ચૂંટણીની જો વાત કરીએ તો 9 તારીખે ચૂંટણી છે અને મત આપવા માટે પણ જવાનું હોય છે દરેક શહેરીવાસીઓને, ત્યારે કથાનું પણ આયોજન છે તો એમાં સમયમાં કઈ રીતનો ફેરફાર કરાયો છે? એમાં 9 તારીખે ઇલેક્શન છે તો લોકશાહીનું પર્વ છે. બાપુનું કહેવું એવું છે કે લોકશાહીના પર્વ હોવાને નાતે જે દિવસે મતદાન છે તે દિવસે મતદાન પૂરું થયા પછી કથા ચાલુ કરી અને રાત્રે 10 વાગ્યે પૂરી કરવી. 9 તારીખે બાપુના માધ્યમથી બાપુએ જ કીધું છે આવું, તો તે દિવસે 9:30 કથા શરૂ થશે અને 10 વાગ્યે પૂરી થશે. નનુભાઈ, આ જે કથા જે થવા જઈ રહી છે સુરતના આંગણે તો એમાં સંપૂર્ણ ઓપ અપાઈ ગયો છે કે હજુ પણ થોડી ઘણી કામગીરી કઈ ચાલુ છે? બસ હવે આખરી ઓપ અપાવવાની તૈયારીમાં છે, 1-2 દિવસનું પરચુરણ કામ બાકી છે, બધા સ્વયંસેવકોને એના કામ ફાળવી દેવામાં આવ્યા છે, એનો ડેમો તૈયાર થઈ ગયો છે અને કરિયાણું પણ આપણે આવી ગયું છે, રસોઈયા પણ આવી ગયા છે, છેલ્લા 1 મહિનાથી રસોડું ચાલુ પણ છે જરૂરિયાત મુજબનું લગભગ 500 માણસનું, અને મંડપ પણ નખાઈ ગયો છે, જુદા જુદા વિભાગો પણ પડી ગયા છે અને હવે કથા શરૂ થાય એટલી જ વાર છે, બસ હવે લાંબુ કાંઈ ટાઈમ કામ બાકી નથી ને, હવે આપણી પાસે ટાઈમ પણ લાંબો નથી. નનુભાઈ, જ્યારે આ સુરતના આંગણે આ કથા થવા જઈ રહી છે તો કથાનું સ્થળ તમે જણાવશો અમારા દર્શકોને? કથાનું સ્થળ આપણે BRTS રોડ સણિયા ચેકપોસ્ટ સીમાડા નાકા પાસે, ત્યાં BRTS અને સણિયા હેમાદ ગામના જવાના રસ્તા ઉપર ત્રણ રસ્તા ઉપર કથાનું આયોજન થયેલું છે. કે જે એવું સ્થળ છે કે હાઈવેથી બી કનેક્ટ છે, સિટીથી પણ કનેક્ટ છે, BRTS રોડને લાગુ છે, સણિયા હેમાદ એટલે પાછળના કડોદરા રોડથી પણ આવી શકાય એમ છે. ટૂંકમાં આ જગ્યા ઉપર ચારેય દિશામાંથી ને ગમે તે બાજુથી આવી જઈ શકવું હોય તો દરેક ઇઝીલી ડામર રોડથી આવી જઈ શકે એવું સ્થળ છે. કેશુભાઈ, જ્યારે આ લાભ આપણા સુરત શહેરને મળી રહ્યો છે અને નનુભાઈ સાવલિયાના એક સરાહનીય પ્રયાસ થકી જ્યારે આ લાભ સુરતવાસીઓને મળવા જઈ રહ્યો છે ત્યારે તમે આ ઐતિહાસિક દિવસને કઈ રીતે ગણાવશો, કઈ રીતે જુઓ છો? પહેલા તો ગુજરાતી તરીકે આખું ગુજરાત જ ધન્ય છે, પણ હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું, કારણ કે જે ગુજરાતમાં ગાંધીજી થયા, જે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ થયા, જે ગુજરાતમાં રવિશંકર મહારાજ થયા, આવા હજારો પવિત્ર અને સાત્વિક માણસો થયા કે જેણે હિન્દુસ્તાનને દિશા આપી, એવી જ દિશા આજે સુરત આપવા જઈ રહ્યું છે એનો સારા એ ગુજરાતને ગર્વ છે, અભિમાન નથી પણ ગર્વ છે. એનું કારણ છે કે આખા વિશ્વમાં ખૂબ સુખી દેશ છે, ખૂબ રાષ્ટ્રભાવ કે રાષ્ટ્રપ્રેમી પ્રજા હશે અને છે, પણ કોઈ રાષ્ટ્રમાં કે કોઈ રાજ્યમાં પોતાના રાષ્ટ્રના સૈનિકોના હિતાર્થે લાભાર્થે કોઈ પ્રોગ્રામ
एक हिंदू संस्कृति ना साथे के रामपारण नी साथे थई रह्यो होय एवो आ पहेलो वेलो बनावशे। एटले आयोजको आने रामकथा तो खरी ज आपणी ए तो परंपरा, पण आयोजको आने राष्ट्रकथा पण कहेशे, कारण के आ सारा राष्ट्रनी आमा एनआरआई पण एनआरआई नो पण सहकार छे, घणा एनआरआई नो फोन आव्या छे, એમના ઉતારાની પણ વ્યવસ્થા થઈ છે અને ફંડ આપવાની થોડી ઘણી બધાની તૈયારી છે, એ પણ આ રાષ્ટ્રીય કથા છે અને લોકોનો ઉત્સાહ છે ત્યાં દેખાઈ આવે છે અને સુરતની જનતાને તો શું કેટલા ધન્યવાદ, નનુભાઈ આપની જગ્યાએ નનુભાઈ થકું હું ધન્યવાદ આપું છું કે જ્યારથી બાપુએ ડેટ આપી ત્યારથી અત્યાર સુધી નનુભાઈને સુરતની જનતાએ તન મન ધનથી સંપૂર્ણ સહકાર આપ્યો છે। વાત કરીએ તો 250 એકર જમીન જે બધી જ પિયતવાળી એ જમીન ખેડૂએ ફ્રીમાં આપી, પહેલાં એવું કંઈક મોલતના પૈસા લીધા હતા, પછી એને શરમ લાગી તો નનુભાઈને પાછા આપવા આવ્યા, તો નનુભાઈ તે પાછા જેને કહેવાય કે આજે દાતારી મરી પરવારી નથી, એ કે ભાઈ મારે મેં તમને આપ્યા આપ્યા, તમારો આપવા હોય તો સૈનિકના ફંડમાં આપો। આવી જ રીતે જેને કોઈ તનથી ધનથી અને મનથી કે ભાઈ સ્વયંસેવકની મેં વાત કરી 5000 સ્વયંસેવકો અમારે જોઈએ છે, 3000 સ્પેરમાં છે, એવી જ રીતે 75 કરોડ રૂપિયા જેવું માતબર દાન અત્યારે એકત્ર થયું છે, એમાં 11 રૂપિયાથી માંડીને 5 કરોડ રૂપિયા સુધીના દાતા છે અને લાખ અત્યારે રોજે ગણીએ તો 5-7 હજાર માણસો તો અત્યારે વિઝિટે આવે છે। એટલે સુરતની જનતાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, એનો આભાર માનીએ એટલા ઓછા છે અને નનુભાઈ જે જનતાને કીધું કે ભાઈ આમંત્રણ આપ્યું કે સૌ કથા સાંભળવા પધારો અને કથા સાંભળવા આવો તો પ્રસાદ લઈને જ જજો, પણ એ તો તમારી પાસે કહી ન શકે, પણ હું એ કહું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે એક રાષ્ટ્રની વફાદારી કે રાષ્ટ્રના નાગરિક તરીકે આપણા રાષ્ટ્રના કોઈ સૈનિક શહીદ થયા હોય તો એના પરિવારને હું અને લાગણીના પ્રતીક રૂપે સૌ આપશો અને 500 ત્યાં દાન પેટી મૂકવાની છે, એટલે જેની જે ઈચ્છા પાછી ફરજિયાત નથી મરજિયાત છે, એટલે પાછા કથા સાંભળવા તો સૌ પધારજો। દર્શક મિત્રો, જેમ કેશવભાઈ વાત કરી તેમ હું પણ કહેવા માંગીશ કે સુરતની સુંદરતામાં વધારો કરનાર આ રાષ્ટ્રીય કથાનો લાહો સુરતવાસીઓને મળી રહ્યો છે, ત્યારે નનુભાઈ મારુતિ વીર ટ્રસ્ટને લઈને તમે કઈ આગળનું પ્લાનિંગ કર્યું છે? એટલે આપણો એક હેતુ જ એક છે કે શહીદ સૈનિકને મદદરૂપ થવું, કે શા માટે કે પોતાના પરિવારની ખેવના કર્યા વગર એને ખુલ્લા મૂકી અને દેશ માટે ખપી જાય છે, જે આપણને ઓળખતા નથી પણ આપણી સિક્યુરિટી પૂરી પાડે છે, સામેવાળાના કોઈ દુશ્મન નથી છતાં પણ એને મારવા દોડે છે અને શહીદ થઈ જાય છે, તો એક આપણું કર્તવ્ય છે અને આ કથાના માધ્યમથી આપણે આ એને મદદ થવાની એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવી તક આપણને પહેલી વહેલી મળી છે, કદાચ આના કરતાં બીજાને મોટી તક પણ મળશે પણ અત્યારે પહેલી વહેલી છે, તો પૂરા ગુજરાતની જનતાએ પૂરા દેશની જનતાએ આ એક ઉજળી તકને પર્વ તરીકે ઉજવવી જોઈએ અને ખરેખર 2 ડિસેમ્બરે શરૂ થનારી આ કથા પણ એક પર્વ સમાન જ બની જશે અને એ પણ રાષ્ટ્રીય પ્રેમભરી આ કથા સુરતવાસીઓને, સુરત સહિત ગુજરાત અને ભારતના ખૂણે જ્યાં જ્યાં મતલબ વસેલા છે શ્રોતાઓ તે બધાને જ સાંભળવા મળશે। ભામાશા કહીએ કે કર્ણ કહીએ, નામ ઓછા પડે નનુભાઈ સાવલિયા માટે। નનુભાઈ, જ્યારે આ કાર્યક્રમને આપણે સમાપ્ત કરીએ તે પહેલાં આજનો આપણો મેસેજ શું રહેશે સુરતવાસીઓ માટે? આપણે જે રાષ્ટ્રીય કાર્ય આપણને મળ્યું છે એમાં સૌ જોડાઈ અને આ વહેતી ગંગામાંથી એક સાપું ભરીને પાણી પીવાની કોશિશ કરીએ, આપણે જે રાષ્ટ્રીય મહાવીરાંજલિ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ એમાં 1 ચપટી તલ અને 1 ચમચી ઘીની આહુતિ આપી અને જે જ્યોત પ્રજ્વલિત કરી છે એ કાયમિક માટે પ્રજ્વલિત રહે એની ચિંતા કરીએ અને આપણા વીર જવાનો માટે એને પ્રેમ અને હું પૂરું પાડીએ, તો એ પૂરી તાકાતથી લડશે, એમના પરિવારને પણ એમ થશે કે અમે એકલા અટુલા નથી, અમારી પાછળ પૂરા દેશની જનતા છે, તો આપણે એક નૈતિક ફરજનો ભાગ છે, દરેક શ્રેષ્ઠીઓએ દરેક સમાજે દરેક રાષ્ટ્રીએ આમાં જોડાય અને સહયોગ કરવો જોઈએ એવી હું અપેક્ષા સૌ પાસે રાખું છું। કેશવભાઈ, આજનો આપનો શું મેસેજ રહેશે? મારો મેસેજ ભાઈઓ બહેનોને એટલો જ છે કે
આ કથા પાછળ મેજોરિટી કોઈ પણ કામ થતું હોય છે ને એની પાછળ સૂક્ષ્મ કંઈ કારણ હોય છે. તો નનુભાઈ સાવલિયાને પરિચયમાં હું આ 3 મહિનેથી જ આવ્યો છું, તો એની પાછળ કોઈ સૂક્ષ્મ કારણ નથી, ઓન્લી ને ઓન્લી ફોર હૃદયની ભાવના છે. આ એકદમ નિર્મળ હૃદયે હું તમને સૌ મિત્રો ભાઈઓ બહેનોને વાત કરું છું. એટલે આ કથાનું કોઈ બીજું હાર્દ નથી, ઓન્લી ને ઓન્લી દેશના રાષ્ટ્રીય ભાવનાથી કથા થઈ રહી છે. એટલે આવડી મોટી કથા થતી હોય જ્યાં થતી હોય ત્યાં ગમે એટલી સુરક્ષા હોય, ગમે એટલા સ્વયંસેવકો હોય, ગમે એટલું પંચોલોક ટાઈમ કામ થતું હોય, પણ થોડી તો ટૂટીઓ રહેવાની. એટલે સૌને મારી એક વિનંતી છે, સૌ પોઝિટિવ વાત કરજો, પોઝિટિવ રહેજો, થોડી સહનશક્તિ રાખજો અને તન મનથી સાથે સો અને સાથે જ રહેજો, ધનથી પણ સાથે સો. અને બીજી અગત્યની વાત કે કોઈને આ કામ ન પણ બેસતું હોય, બધાને જ આ કામ બેસે એવું છે નહીં, કોઈ કામ છે ક્યારેય બધાને બેસતું જ નથી, પણ મારી એક નમ્ર અપીલ છે, ન બેસતું હોય તો વાણીમાં સંયમ રાખી અને આ વાત બગડે નહીં અને નેગેટિવ વાત ન કરો, એટલી એક અપીલ છે. અને નનુભાઈના અને આ ટ્રસ્ટના માનને આપી અને કથામાં તન મન ધનથી સંપૂર્ણ સહકાર આપો. આપો છે, આપો છો અને આપવાના છો, પણ બેને પ્રશ્ન પૂછો એટલે એક અમે જવાબ આપ્યો. બાકી તો સુરતે શું નથી આપ્યું દેશને કે ગુજરાતને કે સૌરાષ્ટ્રને આપણે સૌ જાણીએ છીએ. સુરતે અનેક દાતાઓ કર્ણ આપ્યા છે, ભામાશા આપ્યા છે અને તે આપણી સામે ઉપસ્થિત છે. દર્શક મિત્રો, જે કથા 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી આ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે સુરત ખાતે, સુરતની કર્ણભૂમિ ખાતે, ત્યારે આ રાષ્ટ્રીય 100% રાષ્ટ્રીય પ્રેમભરી આ કથા છે, જેમાં શ્રોતા અને વક્તા સિવાય ત્રીજું કોઈ જ નહીં હોય. આ કથામાં આવનાર દરેક વ્યક્તિ સામાન્ય શ્રોતાની માફક જ કથાને સાંભળશે, એ પછી મોટો વ્યક્તિ હોય કે નાનો વ્યક્તિ હોય, દરેક માટે આ કથા સમાન છે. આર્મી બેઝ ઉપર તૈયાર થયેલી આ કથાનો થીમ પણ ખૂબ સુંદર છે અને આખો આર્મી રંગ જ કથાને રંગી દેવાય છે કે ત્યાં આવનાર દરેક શ્રોતાને એવું લાગે કે અમે સરહદ પર આવીને રૂબરૂ સૈનિકોની સાથે મળી રહ્યા છે, તેની સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે, એવું વાતાવરણ, એવું આહલાદક રાષ્ટ્રીય પ્રેમ ભર્યું, ઉર્જા ભર્યું કથા સ્થળ પણ આવું વાતાવરણ ઊભું કરાયું છે. અને આ દરેક જહેમત અને આ દરેક સકારાત્મક વિચારો અને પોઝિટિવ વાતાવરણ જો ઊભું કર્યું હોય તો તે વીર જવાન ટ્રસ્ટના મુખ્ય આયોજક નનુભાઈ સાવલિયા અને તેમના ટ્રસ્ટીઓના ફાળે જાય છે અને આ લાભ તેમના થકી સુરતવાસીઓને મળવા જઈ રહ્યો છે. એટલે સુરતની સુંદરતામાં વધારો થશે, લોકોને એક ધન્યતાનો અનુભવ થશે અને આવું એક સરસ મજાનું પર્વ સુરતના આંગણે થવા જઈ રહ્યું છે. ત્યારે દર્શક મિત્રો, આ લાહોને આપણે માણીએ, જ્યાં હોય ત્યાં આપણે એના માટે સારા વિચારો કરીએ, સારો મેસેજ આપીએ અને આપણાથી જે મદદ થાય એ આ કથા માટે કરીએ અને આપણા દેશના શહીદો માટે, એના પરિવારોના મદદ માટે આપણે બને એટલું આપણે આમાં સહયોગ કરી શકીએ છીએ અને સહયોગ થકી તમે પણ ક્યાંય ને ક્યાંય દેશની રક્ષા કરશો એવું લાગશે. તો આ વાત સાથે હું આ કથાની આપણે ચર્ચા કરી અને આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીશું. તે પહેલા તમે કઈ કહેવા માંગતા હોય તો ચોક્કસ અમારા દર્શકોને મેસેજ આપશો. અમારા મારુતિ વીર જવાન ટ્રસ્ટ ને શ્રોતા સુધી પહોંચાડવામાં તમે જે મદદ કરી છે એ બદલ આપનો, આ હિન્દ ટીવી પરિવારનો ખૂબ ખૂબ આભારી છીએ અને એનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સૌ શ્રોતાઓને અમારા તરફથી જય સિયારામ. અને નનુભાઈ કેશવભાઈ, આપે એટલો સરસ કિંમતી સમય એટલા વ્યસ્ત શિડ્યુલમાંથી તમે હિન્દ ટીવીને આપ્યો તે બદલ હિન્દ ટીવી આપનો આભાર માને છે. અને દર્શક મિત્રો, જે તમારાથી મદદ થાય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ તમે દેશની સેવા કરી છે, સૈનિકોને મદદ થઈ છે એવી ભાવના ચોક્કસ થશે. આ વાત સાથે અહીં આ કાર્યક્રમને હું સમાપ્ત કરું છું. ફરી મળીશું આવા જ કાર્યક્રમમાં કોઈ સરસ મજાના ગેસ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.